બ્રહ્માજીએ માનસિક સૃષ્ટિ ઉત્પન્ન કરી છે, મનમાંથી પુત્રો ઉત્પન્ન કર્યા મનમાંથી. આ બધી જ કથા કલ્પભેદમાં આવે છે. જે ગઈકાલે થોડી સૃષ્ટિની ઉત્પત્તિની કથા કરી એ બીજો કલ્પ હતો, હવે જે આવે છે એ બીજો કલ્પ છે. અને કલ્પ એટલે સમયની મર્યાદા છે. છેલ્લામાં છેલ્લો સમય કલ્પ, કલ્પ એટલે દેવતાઓનું આયુષ્ય. સ્વર્ગના દેવતાઓ એક કલ્પ સુધી જીવે છે અને કલ્પ એટલે બ્રહ્માજીનો એક દિવસ. હું તમને ભાગવતમાં જે ગણતરી છે એ તમને થોડીક કરાવું. અહીંયા તો પળ ને ઘડીને એના ગણતરી, પણ આપણે કલાક મિનિટમાં કરી શકાય. 60 સેકન્ડની એક મિનિટ આપણે માનીએ છીએ અને 60 મિનિટ થાય એટલે એક કલાક થાય છે. 3 કલાકનો એક પ્રહર થાય, 4 પ્રહરનો એક દિવસ, 4 પ્રહરની બીજી રાત, આ 8 પ્રહર જ્યારે ભેગા થાય ત્યારે દિવસ રાત એને અહોરાત્ર કહેવામાં આવે. આવા 7 દિવસ હોય એને સપ્તાહ કહેવાય અને 2 સપ્તાહ તમે ભેગા કરો એટલે એક પક્ષ બને છે. બે પક્ષ ભેગા કરો એટલે એક માસ થાય, 2 માસને ભેગા કરો એટલે એક ઋતુ બને. આપણે ત્યાં પ્રત્યક્ષ દેખાતી ઋતુ આમ 3 છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું, પણ હકીકતમાં ઋતુ 6 છે. 2 માસની એક ઋતુ છે અને 3 ઋતુ ભેગી કરો એટલે એક અયન બને છે. આપણે ત્યાં 2 અયન છે, એક વર્ષના, દક્ષિણ અને ઉત્તર, ઉત્તરાયણ અને દક્ષિણાયણ. આ આખું જ્યોતિષ શ્રીમદ ભાગવતમાં આપ્યું છે. આ સૂર્ય ભગવાન છે ને પૂર્વમાંથી ઉદય પામે અને પશ્ચિમમાં જાય, પણ આમ સીધા ન ચાલે, ઝૂકીને ચાલે, નમીને. શહેરમાં આ ખબર ન પડે, ગામડામાં ખબર પડે. એમાં ઉત્તર તરફ જ્યારે ઝૂકીને ચાલે એને ઉત્તરાયણ કહેવાય, અને દક્ષિણ તરફ જો એક જ દિવસ માત્ર એવો હોય બિલકુલ સીધા હોય, બાકી ઝૂકેલા હોય. આ 2 અયન ભેગા થાય એટલે 1 વર્ષ થાય છે. આવા 10 વર્ષનો દશકો માનવામાં આવે અને 100 વર્ષનો સૈકો માનવામાં આવે છે. આવા માણસના 432,000 વર્ષ જ્યારે જાય ત્યારે કળિયુગ થાય છે. કળિયુગના વર્ષો છે 432,000 વર્ષ. આગળ જે યુગ ગયો છે દ્વાપર, એના વર્ષો હતા 864,000. એના કરતા જે આગળ યુગ ગયો છે એનું નામ હતું ત્રેતા, એના વર્ષો હતા 1,96,000. અને એના પહેલા જે સતયુગ ગયો એના વર્ષો હતા 1,07,28,000. આ બધા જ વર્ષોનો આપણે સરવાળો કરીએ તો 42,28,000 વર્ષ થાય. આ 42,28,000 વર્ષ એને ચતુર્યુગી ચોકડી કહેવામાં આવે. એક ચતુર્યુગી. ભાગવતમાં આ માપ એટલા માટે આપ્યું છે કે સમયનો એટલો બધો વિશાળ પંથ છે એમાં માણસનું 100 વર્ષનું આયુષ્ય કાંઈ નથી. એ તો આપણા ગંગા સતીની ભાષામાં કહેવું હોય તો એ આયુષ્ય વીજળીનો ચમકાર જેવું છે. વીજળીના ચમકારે મોતીડા પડવું એ વીજળીનો ચમકાર. એટલા માટે આ ગણતરી શ્રીમદ ભાગવતમાં આપી છે. હવે 42,28,000 વર્ષ એ ચતુર્યુગી, આવી 1,000 ચતુર્યુગી,
એને કલ્પ કહેવામાં આવે છે. દેવતાઓનું આયુષ્ય એટલું છે અને પ્રત્યેક કલ્પમાં આ સૃષ્ટિ સમંદરમાં ડૂબે, વળી ભગવાન વરાહ એને બારી કાઢે, વળી પાછું શરૂ થાય. હા, કલ્પમાં બ્રહ્માજીનો દિવસ પૂરો થાય એટલે બ્રહ્માજીને ઊંઘ આવે. ભાગવતમાં એવું લખ્યું છે કે બ્રહ્માજીને ઊંઘ આવી જાય એટલે બધું સ્થગિત થઈ જાય. એટલા જ વર્ષો પાછો આ એમનામ બધું પડ્યું રહે છે. માત્ર એક જીવ ધબકતો હોય બસ, એને આપણે ત્યાં બ્રહ્મ કહ્યો છે, એને ઈશ્વર જે કહે. અત્યારે વિજ્ઞાને પણ સિદ્ધ કર્યું છે ગોડ પાર્ટિકલ. હમણાં વિજ્ઞાને કહ્યું છે ગોડ પાર્ટિકલ કાંઈક એવું છે, કાંઈક. એ વળી પાછું આ બ્રહ્મા જે જાગે અને ભગવાન વરાહ પાછો આ એને બારું કાઢે, વળી પાછું ધીરે 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 શરૂ થાય, વળી પાછું વિકસિત થાય, વળી કલ્પ પૂરો થાય, કલ્પાંત, કલ્પનો અંત, વળી પાછું બધું. અત્યારે જે આ કલ્પ ચાલે છે એ શ્વેત વરાહ કલ્પ છે. ભગવાન વરાહે આ સૃષ્ટિને બારી કાઢી, દાઢમાં ભેરવી. તમે ચિત્રો જોયા હશે, પૃથ્વી ભગવાનના દાંતમાં છે, બારી કાઢે સમુદ્રમાંથી. તો એ ભગવાન વરાહ એનો રંગ શ્વેત હતો, સફેદ. એટલા માટે અત્યારનું જે કલ્પ છે એનું નામ છે શ્વેત વરાહ કલ્પ. તો એમાં આ બીજા કલ્પની કથા છે. એમાં બ્રહ્માજીએ માનસિક સૃષ્ટિ ઉત્પન્ન કરી. મનમાંથી ભાગવતમાં 16 દીકરાઓને જન્મ આવ્યા છે. મનમાંથી મા વગરના દીકરા ભાગવતમાં છે 16. આ નારદજી મા વગરના દીકરા છે. મરીચી, કરદમ ઋષિ આ બધા મા વગરના દીકરાઓ છે. અને બધા જ દીકરાઓને બ્રહ્માજી આદેશ કર્યો કે હવે તમે સંસારમાં આવી અને આ સૃષ્ટિનો વધારો કરો, પણ તમામ સંતાનોએ, તમામ દીકરાઓએ અખંડ બ્રહ્મચર્ય પાળ્યું. બ્રહ્માજીને ક્રોધ આવ્યો, ક્રોધના આવેશમાં બ્રહ્મા થોડા હેરાન થયા. એના લલાટમાંથી રુદ્ર ભગવાનનું પ્રાગટ્ય થયું. રુદ્ર ભગવાનને સૃષ્ટિ રચનાનું કહેવામાં આવ્યું. રુદ્ર ભગવાને બધા ભૂત અને પ્રેત બનાવ્યા છે. બ્રહ્માજી વિચાર કર્યો કે જો આમનામ સૃષ્ટિ વધતી રહે તો ભવિષ્યમાં તો બધા ભૂત અને બધા પ્રેત હોય, આ સૃષ્ટિ સારી નહીં લાગે. આ સંસારમાં બધા જ ભૂત હોત તો કેવું લાગે? જે સ્મશાનમાં રહેવા જોઈએ, ગામમાં ફરતા હોત તો. એટલે બ્રહ્માજીએ રુદ્ર ભગવાનને કીધું, તમે માંડી વાળો, આપણે કાંઈ સૃષ્ટિનો વધારો કરવો નથી. આ થોડાક બની ગયા, થોડાક એ બની ગયા, એમાં એ હજી ક્યાંક ક્યાંક હાલે છે.